નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. ઈસાઈ ધર્મના પ્રવર્તક ઈસુ મસીહને જે દિવસે સૂળી પર અટકાવવામાં આવ્યા હતા અને તેમને પ્રાણ ત્યજી દીધા હતા તે દિવસ માય બાઇબલ મુજબ આ દિવસને શુક્રવાર હતો અને તેથી જ આ દિવસને ગુડ ફ્રાઈડેના રૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસે ઈસુએ ધરતી પર વધી રહેલા અત્યાચાર અને પાપ માટે બલિદાન આપીને નિસ્વાર્થ પ્રેમની પરાકાષ્ઠાનું ઉદાહરણ રજૂ કર્યું હતું. અમાનવીય યાતનાઓ સહન કરતા માનવતા માટે પોતાના પ્રાણ ત્યજી દીધા. તેથી ગુડ ફ્રાઈડેની હોલી ફ્રાઈડે અને ગેટ ફ્રાઈડે પણ કહેવામાં આવે છે. અનેક લોકો તેને બ્લેક ફ્રાઈડે પણ કહે છે. ધર્મગુરુઓએ રોમના શાસક પિલાતુસના કાન ભરવા શરૂ કર્યા હતા કે ખુદને ઈશ્વર પુત્ર બતાવવું ભારે પાપ છે અને તે પરમેશ્વરના રાજ્યની વાતો કરે છે. ત્યારબાદ ઈસુ પર ધર્મ અને રાજ્યની અવમાનનો આરોપ લગાવીને તેને ક્રૂસ પર લટકાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ક્રૂસ પર લટકાવતા પહેલાં ઈસુને અનેક પ્રકારની અમાનવીય યાતનાઓ આપવામાં આવી હતી. તેમના માથા પર કાંટાનો તાજ મૂકવામાં આવ્યો. ક્રૂસને પોતાના ખભા ઉપર ઉચકીને લાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કોડા અને ચાબુકથી માર મારવામાં આવ્યો. તેમના પર થૂંકવામાં આવ્યું. છેવટે બે અપરાધીઓ સાથે સૂળી પર નિર્દયતાપૂર્વક ખીલીઓથી ઠોકી દેવામાં આવ્યા. જ્યારે ઈસુ પોતાના પ્રાણ ત્યજી રહ્યા હતા ત્યારે તેમને ઊંચા અવાજ થી પરમેશ્વરને અવાજ લગાવ્યો હતો અને કહ્યું હતું કે હે પિતા, હું મારી આત્માને તારા હાથમાં સોંપું છું. હે ઈશ્વર, તેમને ક્ષમા કરો, કારણ કે તેઓ નથી જાણતા કે તેઓ શું કરી રહ્યા છે. આવું કહેવાની સાથે જ તેમણે પોતાના પ્રાણ ત્યજી દીધા હતા અને આ બલિદાન માટે ઈસુ મસીહની કૃતજ્ઞતા વ્યક્ત કરતા 40 દિવસ સુધી ઉપવાસ રાખે છે. કબરમાં પડી ગયા, પરંતુ શાસ્ત્ર વચન મુજબ તેઓ માત્ર 2 જ દિવસ મૃત્યુના કબજામાં રહ્યા અને 3જે દિવસે સજીવન ઉઠ્યા. પુરોહિતો આ સ્કેટિંગ રીતમાં હાજર છે, પ્રાયશ્ચિતમાં ભાગ લેવા વિનંતી છે. જે કોઈ પ્રાયશ્ચિત કરવા માંગતા હોય પુરોહિતો કેટલીમાં હાજર છે. તમારી પ્રાપ્ત સ્વીકાર કરવાની નથી છે. પ્રભુ ઈસુ, અમે તમારી સેવાને સ્તુતિ કરીએ છીએ. ઈસુનો દુઃખ સાક્ષાત મૃત્યુ જેવા છે. પોતાના ક્રૂસના બોજા હેઠળ માર્ગ ખરબચડો છે. ઈસુને ઠોકર વાગે છે અને તેઓ ક્રૂસ સાથે ભોંયે પટકાય છે. તેમાંથી લોહી ચરવા માંડે છે. ઉપરથી રોમન સૈનિકો ચાખા ફટકારે છે. ઈસુના ઘરે આવનાર ત્યાં કોઈ નથી.